હેલો એવરીવન વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતના ઇતિહાસના મહત્ત્વના પ્રશ્નો વિશે અત્યાર સુધીમાં છઠ્ઠો વિડીયો છે અને ડેઇલી આપણે 20 પ્રશ્નો છે એની ચર્ચા કરીએ છીએ તો એમાં આજના ગુજરાતના ઇતિહાસના 20 પ્રશ્નો છે 5 મિનિટની અંદર 20 જેટલા પ્રશ્નો કવર કરવાનો પ્રયત્ન કરીશ અને ક્વિક રિવિઝન માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે યુનિક પ્રશ્નો કવર કરવાનો પ્રયત્ન કરીશ અને પરીક્ષા છે બિન સચિવાલયની એને અનુલક્ષીને આ વિડીયો બનાવેલો છે તો પ્લીઝ વધુને વધુ લાઇક કરી સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી નવા વિડીયોની માહિતી મળતી રહે ચલો એના શરૂ કરીએ હવે વિક્રમ સંવતનો પ્રથમ અને અંતિમ માસ કયો હોય છે તો વિક્રમ સંવતનો પ્રથમ માસ હોય છે કારતક અને અંતિમ માસ કયો હોય છે આસો અગાઉ આપણે શક સંવંતની પણ વાત કરી હતી તો શક સંવંતની આપણે વાત કરી હતી એમાં શક સંવંતનો પ્રથમ માસ કયો હોય ચૈત્ર અને અંતિમ માસ કયો હોય ફાગણ બરાબર તો એ પણ ખાસ યાદ રાખજો શક સંવંતનો પ્રથમ દિવસ કયો ગણવામાં આવે છે શક સંવંતનો પ્રથમ દિવસ કયો ગણવામાં આવે છે 22 માર્ચ 22 માર્ચને શક સંવંતનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે અને જો લીપ યર હોય તો 21 માર્ચને ગણવામાં આવે એ પણ ખાસ નોટ ડાઉન કરજો સાણા ડુંગરની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે સાણા ડુંગરની ગુફાઓ છે બરાબર ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે ખાસ યાદ રાખજો બરાબર ત્યારબાદ કડિયા ડુંગરની ગુફાઓ છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે કડિયા ડુંગરની ગુફાઓ છે ભરૂચ જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે ભરૂચ જિલ્લામાં બરાબર ત્યારબાદ કુમાર સંભવના રચયિતા કોણ છે કુમાર સંભવ નામની કૃતિ છે કોણે લખેલી છે મહાકવિ કાલિદાસ કાલિદાસે કુમાર સંભવ નામની કૃતિ રચેલી છે તો ખાસ યાદ રાખજો પૂછાય છે આવું ઘણી વખત કયા રાજાએ પ્રાચીન ભારતનો અંતિમ રાજા ગણવામાં આવે છે તો પ્રાચીન ભારતનો અંતિમ રાજા કોણ છે સમ્રાટ હર્ષવર્ધન હર્ષવર્ધન છે એને પ્રાચીન ભારતનો સૌથી અંતિમ રાજા ગણવામાં આવે છે ત્યારબાદ કયા રાજાના સમયમાં હ્યુ એન્ડ સાંગ ભારતની મુલાકાતે આવ્યો હતો તો સમ્રાટ હર્ષવર્ધન એમના સમયમાં જ જે મુસાફર છે હ્યુ એન્ડ સાંગ એ ભારતની મુલાકાતે આવ્યો હતો પ્રથમ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા સ્થુલીભદ્ર સ્થુલીભદ્ર છે પ્રથમ જૈન સભાના અધ્યક્ષ હતા બીજી જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ક્ષમાક્ષરવણ અને પ્રથમ જૈન સભા છે એનું આયોજન ક્યાં થયું હતું યાદ રાખજો પાટલીપુત્રમાં સૌપ્રથમ જૈન સભાનું આયોજન થયું એ વખતે અધ્યક્ષ કોણ હતા સ્થુલીભદ્ર અને બીજી જે જૈન સભા છે એ વખતે અધ્યક્ષ કોણ હતા ક્ષમા શ્રવણ બીજી જૈન સભાનું આયોજન ક્યાં થયું હતું વલ્લભીમાં એક વલ્લભી વિદ્યાપીઠ પણ આવેલી છે અને વલ્લભી કયા વંશના લોકોની રાજધાની હતી એ તમારે મને કોમેન્ટમાં કહી દેવાનું છે અગાઉ બહુ જ રિપીટ કરેલું છે તો હવે આવડવું જોઈએ યાદ રહી જવું જોઈએ ખેડાનું પ્રાચીન નામ શું હતું ખેટક ખેડાનું પ્રાચીન નામ શું હતું ખેટક વનરાજ ચાવડાના કિલ્લા સામે ઘેરો કયા રાજાએ કર્યો હતો તો વનરાજ ચાવડાના કિલ્લા સામે વનરાજ ચાવડા તો નહીં પરંતુ એમના પિતા બરાબર શું નામ છે એમનું જય શિખરી તો જય શિખરીના કિલ્લા સામે ઘેરો કયા રાજાએ નાખ્યો હતો તો રાજા ભુવડ ભુવડ નામ છે ખાસ યાદ રાખજો પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભુવડ બરાબર વનરાજ ચાવડાના પિતા એના કિલ્લા સામે ઘેરો કોણ કયા રાજાએ નાખ્યો રાજા ભુવડ અહીંયા જસ્ટ ખાલી પિતા શબ્દ રહી ગયો છે પિતા જય શિખરી છે તો જય શિખરીના કિલ્લાની સામે ઘેરોબંધી કરેલી હતી રાજા ભુવડે ખાસ નોટ ડાઉન કરજો એના પછી વાત કરીએ દેવાલયમાં મંદિરના પાયારૂપ અંગને શું કહેવાય તો દેવાલયની અંદર જે મંદિરનું પાયારૂપ અંગ હોય બરાબર એને કહેવાય પીઠ દેવાલયમાં દિવાલોથી ઘેરાયેલા મંડપને શું કહેવાય છે તો એને કહેવાય ગુઢ મંડપ બરાબર તો ખાસ યાદ રાખજો દેવાલયમાં દિવાલની સમગ્ર દેખાવને શું કહેવાય દિવાલનો જે સમગ્ર દેખાવ હોય એને કહેવાય ત્રિરથ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં પ્રાચીન નગર શિકારપુર મળી આવ્યું છે તો શિકારપુર છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાંથી મળી આવ્યું છે ગુજરાતના કચ્છ જિલ્લાના કયા તાલુકામાંથી પ્રાચીન નગર સુરકોટડા મળી આવ્યું છે તો રાપરમાંથી સુરકોટડા નામનું નગર મળી આવ્યું છે ધોળાવીરા નામનું પ્રાચીન નગર ગુજરાતના કયા જિલ્લામાં છે કચ્છ જિલ્લામાં છે અને તાલુકો પણ પૂછાય તો તાલુકો છે ભચાઉ લથલનો અર્થ શું થાય? મરેલાનો ટેકડો. આ પણ ઘણી વખત પૂછાયેલું છે. ઓકે, તો આ હતા આજના 20 પ્રશ્નો. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. લાઇક કરી સપોર્ટ કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ચેનલમાં જરૂરથી જોડાજો, એટલે નવા જે વિડીયો આવે એની માહિતી આપ સૌને મળતી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રિ.